અયોધ્યાના રામ મંદિરના નિર્માણમાં વધુ એક ગુજરાતીએ આપ્યું છે મહત્વનું યોગદાન. અમદાવાદના આર્કિટેક્ટ પરેશ સોમપુરાએ રામ મંદિર માટે બનાવી છે 1200થી વધુ પ્રતિમા. પરેશ સોમપુરાએ ગર્ભગૃહના પ્રદક્ષિણા માર્ગ પર સ્થાપિત થનારી મૂર્તિઓનું નિર્માણ કર્યું છે, જે અંતર્ગત ઇન્દ્ર, કુબેર, વાયવ્ય, વરુણ, નૈઋત્ય, યમ અને અગ્નિની પ્રતિમા લાગશે, જ્યારે કે મુખ્ય મંડપમાં ઈશાન, બ્રહ્મદેવ, નાગદેવ અને સૂર્યદેવની પ્રતિમા લાગશે. તો પ્રાર્થનાના કીર્તન મંડપમાં ભારત વર્ષના ઋષિ મુનિઓએ પ્રતિમા લાગવાની છે. અને હાલ પરેશ સોમપુરાના વર્કશોપમાં 600થી વધુ મૂર્તિઓ આકાર પામી રહી છે. પરેશ સોમપુરાએ મંદિરના પિલરમાં વિવિધ નૃત્યાંગના અને દેવાંગની પ્રતિમાની કોતરણી કરી છે. મંદિર પરિસરમાં કુલ 7000થી વધુ નાની મોટી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. મંદિરના પથ્થરોમાં જે રાખેલી હતી, આપણે જે જગ્યા રાખેલી હતી, એની તો મૂર્તિ ત્યાં ત્યાં જ અમે અયોધ્યા ખાતે જ બનાવેલી પ્રાણ પ્રતિષ્ઠાની પહેલાં. કેમ કે પ્રાણ પ્રતિષ્ઠા પછી ખ્યાલ હતો કે આ બધું ડિસ્ટર્બન્સ રહેશે પછી જો કામ કરવામાં આવશે તો, એટલા માટે ત્યાં પહેલાંથી જ બનાવી દીધી હતી. અને જે વધારાની જે છૂટી મૂર્તિઓ છે એ અમે અહીંયા ખાતરજ ખાતે બનાવી રહ્યા છીએ. કઈ કઈ મૂર્તિઓ છે, પ્રાયોરિટીમાં શું છે? હવે જો પ્રાયોરિટીમાં હાલમાં જે અમારે છે ને ગર્ભગૃહ જે છે એ આપ જોઈ શકો છો. આ ગર્ભગૃહ જે છે એની ફરતે ગોખલાઓ છે. આ ગોખલામાં ઇન્દ્ર ને વરુણ ને યમ ને કુબેર ને એ બધાની મૂર્તિઓ જે છે, દિશા એ દિશાના દેવ જે કહેવાય, પૂર્વના ઇન્દ્ર કહેવાય, પશ્ચિમે વરુણ કહેવાય, ઉત્તરે કુબેર કહેવાય, દક્ષિણે યમ કહેવાય, એ પ્રમાણે એ બધી મૂર્તિઓ અત્યારે અહીંયા હાલમાં બનાવી રહ્યા છીએ અમે બધી, જેથી આ બની જાય એટલે અમે ત્યાં અયોધ્યા ખાતે મોકલી અને મંદિરના ગોખલામાં સ્થાપિત કરી દઈશું.